सेक्रेटरी નો અર્થ અને વ્યાખ્યાસી કરવા પછી હવે આપણે સેક્રેટરી ના પ્રકાર જોઈએ. તમને થશે મેડમ સેક્રેટરી ને સકર હા બેન જેટલા ખાતા એ અલગ અલગ જગ્યાએ સેક્રેટરીઓ રાખવા પડે અને સેક્રેટરીઓ રાખવા પડે છે એટલે એના સંદર્ભમાં સેક્રેટરી ના પ્રકારો પાડવામાં આવે છે. હવે અહીં આપણે જે કે આપણે આગળ જોઈ ગયા એમ શરૂઆતમાં સેક્રેટરી નો એક સામ સામાન્ય તો રાજકર્તાઓ જે પિક્ચર માં તમે જોજો ફિલ્મી એક્ટર હોય ને એ લોકો શું કરે પોતાના પર્સનલ સેક્રેટરીઓ રાખે છે. ઉદ્યોગપતિઓ રાખે મોટા મોટા વેપારીઓ રાખે અને શું કરે છે તમે મૂવી માં જોયું હશે પિક્ચર માં કે પોતાનો પર્સનલ સેક્રેટરી હોય એને કે ફોન પાડતો હોય એના બધી કામ કરતો હોય પત્ર વ્યવહાર કરતો હોય કોઈ આવે તો હા બોલો શું કામ છે હે ને માલિક હોય એકમ થવું તમે મૂવી માં જોયું છે ક્યાં એટલે સેક્રેટરી નો અર્થ તમારા મગજમાં છે તમે આ બધું જોયું છે પણ તમે એના અભ્યાસની રીતે અને તમે એના ટચમાં આવ્યા નથી તો સેક્રેટરી ના પ્રકારો કઈ રીતે અમલમાં આવ્યા તો તમે જો તમારા હુકમ વ્યવહાર કરો છો મજૂર સંઘ હશે ને એને કઈ કરવો છે તો તમારો સેક્રેટરી છે ને તમારી સાથે વાત આખો મજૂર વર્ગ છે વાત કરતો નથી એને એવી રીતે ક્રિકેટ બોર્ડ છે તમને ક્રિકેટ નો તો બહુ તો એમાં જ બહુ સેક્રેટરી હોય તમારા અકાઉન્ટ ક્રિકેટ બોર્ડ નો આ સેક્રેટરી અને ક્રિકેટ બોર્ડ ને જે ટ્રેનિંગ મેળવે છે એવી રીતે તમે અલગ અલગ ખાતા જોવો છો ને તમે સામાન્ય રીતે ક્યાં જોવો છો કે આ છે એ મોટા ઉદ્યોગપતિ છે આ એનો સેક્રેટરી છે આ પિક્ચર નો અમિતાભ બચ્ચન છે આ એનો સેક્રેટરી છે તો તમે એવા મોટા મોટા અભિનેતાઓ જો નેતાઓ જો એ બધા એ જોવો છો કે તમને સેક્રેટરી શું છે આપણે જો આપણા રાષ્ટ્રપતિ છે એવી રીતે આપણા પ્રધાનમંત્રી તો જો આપણા વડા પ્રધાન છે તો એને આપણે હિન્દીમાં પ્રધાનમંત્રી જો મંત્રી શબ્દ આવ્યો મંત્રી એટલે સેક્રેટરી તો એ શું કરે છે દેશનું કરે છે એવી રીતે આપણા કોઈ રાજ્યના અલગ અલગ તો આપણે એને એવું બોલીએ છીએ આ રાજ્ય મંત્રી છે બોલીએ છીએ જો એવા શબ્દો આપણા મગજમાં છે આપણને ખબર છે સેક્રેટરી છે તો આ બધા કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખી અને શું કહ્યું છે કે સેક્રેટરીને કે હવે તમે આવી મોટી સંસ્થા છે આવું મોટું કાર્યક્ષેત્ર છે તો તમે સમજો છો કે કોઈ દિવસ આવું મોટું કાર્ય છે એના સેક્રેટરી વગર કામ થઈ શકે નહીં અને સેક્રેટરીની અનિવાર્ય જરૂર પડે એક માણસ આટલા બધા કામને પહોંચી વળે નહીં એટલે કામને સરળ કરવા માટે એક સેક્રેટરીની નિમણૂક કરે એટલે કંપની હોય ઉદ્યોગપતિ હોય મોટા ફિલ્મ મેકરો જેનું કાર્યક્ષેત્ર મોટું છે એમને ક્યાંક ક્યાંક સેક્રેટરીની જરૂર પડે છે. આમ આ બધા કાર્યને અનુલક્ષીને સેક્રેટરીના પ્રકારો પાડવામાં આવે તો તમે હવે સેક્રેટરીનો અર્થ બરાબર સમજી ગયા છો તો આના ઉપર કહેવા છે સેક્રેટરીના પ્રકારો છે. સેક્રેટરીના પ્રકારોના વિભાગ પાડવા સૌથી પહેલો મેઇન વિભાગ એના 1, 2, 3, 4, 5 અને 6 વિભાગ અને એના તમને પેટા વિભાગો બતાવેલા છે. તો સૌથી પહેલો છે ખાનગી સેક્રેટરી, બીજો છે રાજકીય સેક્રેટરી, ત્રીજો પ્રકાર છે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીના બે વિભાગ, એક સામાન્ય કાર્યાલય કાર્યક્ષેત્ર બહુ મોટું હોય એને ચલાવવા માટે બે વિભાગો પડ્યા, સામાન્ય સેક્રેટરી અને વૈવિધ્ય સેક્રેટરી. ત્યાર પછી હવે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી સમજાવું છું આગળ, પછી વિભાગીય સેક્રેટરી, પછી મંડળના સેક્રેટરી. તો તમે મંડળના સેક્રેટરીઓમાં જુઓ છો કેટલા બધા મંડળ છે એ અલગ અલગ મંડળના છે. એમાં મંડળોમાં પેટા મંડળો આવે, વિદ્યાર્થી મંડળ, ક્લબ, શૈક્ષણિક સંસ્થાના મંડળો, મજૂર સંઘના, વેપારી મંડળો અને સરકારી મંડળીના સેક્રેટરી. હવે આ આખા વિભાગને આપણે ડિટેલ્સમાં ભણીએ છીએ. તો પહેલો આપણે લઈશું ખાનગી સેક્રેટરી. તો જોઈએ ખાનગી સેક્રેટરી ઘણી વાર પીએ તરીકે, કારણ કે તમારો પીએ છે પર્સનલ સેક્રેટરી એટલે પર્સનલ આસિસ્ટન્ટ એવો શબ્દ પણ આપણે યુઝ કરી. આ પીએ પીએ શબ્દ તમે ઘણી વાર સાંભળેલો તો પીએ છે એ શું કરે છે તો કે પીએ તરીકે ઓળખવામાં આવે છે કેટલીક અંગત સચિવ એમ કે કે તરીકે કાર્ય કરે છે અને એમના રહસ્યોની જાળવણી કરે છે. સેક્રેટરી અથવા તો સચિવ પોતાના ઉપરી વતી ટેલિફોનના જવાબો આપે છે, પત્ર વ્યવહાર કરે છે, દૈનિક કામગીરી કરે છે, કોઈ સાથે મુલાકાત હોય તો એમને માલિક ને કહે છે કે તમારે આજે 9:30 આપી ટિકિટ કરવાની છે, 10:30 તમારે અહીંયા જવાનું છે. તો એના જે દૈનિક કાર્યો છે એમની પણ કહે છે, એની મુલાકાતો ને એને કાર્યક્રમો. વડાપ્રધાનની કાર્યસૂચિ ધારો કે મળવા જવાના છે, એનો આજે રાજકોટમાં પ્રોગ્રામ છે, 1.5 કલાક પછી એનું અમદાવાદ હોય તો એનું પ્લેન હોય ફરતું હોય અને એને એમ કીધું કે 9:30 થી 10:30 રાજકોટની કામગીરી પતીને પછી 11 વાગે મારે શું કરવાનું છે તો અમદાવાદની એક છે એનું ઉદઘાટન કરવાનું. એના આ કાર્યો નિમિત્તે કાર્યસૂચિ છે સેક્રેટરી તૈયાર કરતો હોય અને સેક્રેટરી આ દૈનિક કામગીરી કરે છે, મુલાકાતો, એના કાર્યક્રમો ગોઠવે છે. કાર્યક્રમો નક્કી થયા હોય તો એના
ઉપર એની યાદ અપાવવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં તમે જો તો ફિલ્મની કલાકારો ઉદ્યોગપતિ કોણ પણ સેક્રેટરી રાખે તો કે એમના ઉદ્યોગપતિઓ ફિલ્મની કલાકારો નેતાઓ ટૂંકમાં જે વહીવટકર્તાઓ છે મોટા હોદ્દાઓ પર છે અને એમનું કાર્યક્ષેત્ર બહુ મોડું છે ત્યારે આવા ઊંચા હોદ્દાઓ પર અને કાર્યક્ષેત્ર વિસ્તૃત ધરાવતા લોકો છે એવા સેક્રેટરીઓ રાખે છે અને એ ખાનગી સેક્રેટરીને આપણે પીએ તરીકે એટલે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. અને એમાં જો હવે અત્યારે કેવું છે બેટા મોટી મોટી હોસ્પિટલો વકીલો એના કામો પણ વધતા જાય તો હવે તો ટેકનોલોજીમાં ડોક્ટરો વકીલો ચાર્ટર્ડ એકાઉન્ટ વગેરે લોકો સેક્રેટરીની નિમણૂક કરે છે અને નિમણૂક કરતી વખતે એમની હારે અને વિશ્વાસ પ્રમાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ એ લોકો પસંદગી કરે છે. તો આ તો પેલું ખાનગી સેક્રેટરી આશા રાખું છું કે તમને સમજાઈ ગયો છે. બીજો છે આપણો રાજકીય. હવે રાજકીય સેક્રેટરી કોણ રાખે તો ખાસ કરીને પશ્ચિમના દેશોમાં રાજકીય સેક્રેટરી રાખે છે કારણ કે અહીંયા રાષ્ટ્રપ્રમુખ છે એ પોતાની સત્તા ચલાવે છે એટલે લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે ત્યાં તે ચૂંટાયેલો પ્રમુખ વિવિધ ખાતાઓનું શું કરે છે ખાતાવાર નિમણૂક કરે છે. વિવિધ અલગ અલગ ખાતા હોય છે એમાં નિમણૂક કરે છે અને એ ખાતા સેક્રેટરી તરીકે ઓળખાય છે ભારતમાં. એટલે જેની નિમણૂક જે ખાતાના સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી હોય ભારતમાં પણ જે તે જો આપણે ભારતમાં આવું છે આપણે એમ કે નાણા મંત્રી છે નાણા મંત્રી કે નાણાનું ખાતું હલાવતો પછી આપણે ત્યાં શિક્ષણ મંત્રી છે આ પરિવહન મંત્રી છે તો આપણે એવા અલગ અલગ ખાતાઓ સોંપેલા હોય છે. તો આ તો રાજકીય સેક્રેટરી. હવે આવે છે કંપની સેક્રેટરી. હવે સૌથી વધારેમાં કંપની સેક્રેટરીનો ફાળો મોટો છે. કઈ રીતે તો કંપની સેક્રેટરીનું આપણે ભણવાનું છે આજે આપણે અભ્યાસ એટલે આના ઉપર આપણે વધુ ફોકસ કરશું કંપની સેક્રેટરી ઉપર. એને આપણે છે તો કંપની સેક્રેટરીના સેક્રેટરીની નિમણૂક કેમ છે તો પહેલા મેં તમને બે ધારા કીધા 1956 અને 2013. હવે આપણે નવો કાયદો અમલમાં લેશું તો નવા કંપની ધારા પ્રમાણે 2013 મુજબ કંપનીની ભરપાઈ કરેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ ખાસ યાદ રાખજો લીટી કરી નાખો. કંપનીની મૂડી કેટલી ક્યારે સેક્રેટરીની નિમણૂક થાય કે જો એમની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો તેવી કંપનીને સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. આ વસ્તુ નીચે લીધી તો જો બહુ અગત્યની છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો ત્યાં એને સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. હવે કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું બન્યું છે કારણ કે કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની અને તેના માલિકો બંને જુદા છે. કંપનીનું સંચાલન કરવા માટે સંચાલન મંડળ હોય છે. સંચાલન મંડળના બધા જ કાર્યો એમ કે કંપની દ્વારા ચલાવાતા હોય છે. આથી એમને શું કરવાનું હોય છે તો કે એમને એમના સભ્યો નીતિ નિયમો ધારાકીય જોગવાઈઓ આ બધાથી પરિચિત હોતા નથી ઘણીવાર અને સ્થાન હોતા નથી તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્રમ રીતે થાય અને એને સક્ષમ રીતે હલાવવા માટે એને શું કરવું પડે છે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે અને આ સેક્રેટરીની નિમણૂક કરવા માટે આ કંપની સેક્રેટરીની નિમણૂક થાય છે. આખું સંચાલન મંડળ છે એમાં કાર્ય કરે છે. તે કંપનીનો કર્મચારી છે કઈ રીતે કાર્ય કરે છે સંચાલન મંડળ એમને આદેશ આપે છે તેના ફક્ત અમલ જ કરવાનો હોય છે. તેની પાસે કોઈ મજબૂત સત્તા હોતી નથી પરંતુ સંચાલન મંડળથી અવારનવાર આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કંપની દ્વારા નિર્દેશિત ફરજો અનુસાર કાર્ય કરવાનું છે. આમ સેક્રેટરી સંચાલન મંડળનો અંકુશ હેઠળ કામ કરે છે. આથી તેને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે એક સામાન્ય સેક્રેટરી ને કોઈ. તો જો આનું કાર્ય એટલું બધું છે કે એમને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે કંપની સેક્રેટરીને કારણ કે એનું કાર્ય છે નીતિ નિયમો જાણતા નથી. માલિક છે કંપની છે કૃત્રિમ રીતે છે વ્યક્તિત્વ અને એમાં જીવન વ્યક્તિ તરીકે સેક્રેટરી નિમણૂક કરે છે. નિયમો પ્રમાણે કર્મચારીઓને કામ સોંપે છે એમના માલિકે સોંપેલું કામ એ કરે છે અને એના ઉપરથી એમના બે વિભાગ પાડવામાં આવ્યા છે. તો પેલું છે સામાન્ય સેક્રેટરી. સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ રોજબરોજના નીચે મુજબના કાર્ય કરવાનું. સામાન્ય સેક્રેટરી શું કર્યું સંચાલન મંડળ હોય કે સંચાલન કામ પર કે સંચાલને લીધેલા નિર્ણયો સામાન્ય સેક્રેટરી સોંપે છે. તમારે આજે અટકાળતા કામ કરવાના તો કઈ રીતે કાર્ય કરશે કંપની વતી પત્ર વ્યવહાર કરશે
સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડશે, શેર વેચની, શેર જપ્તી, શેર બદલી વગેરે કાર્યો કરશે. એ ઉપરાંત સભ્યો સભા અંગે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધવી, મિનિટ્સ તૈયાર કરવી અને રાખવી. હવે આ બધું શું છે? હમણાં કહું, કંપની ધારા મુજબ જરૂરી પત્રકો દસ્તાવેજ તૈયાર કરવા, સાચવવા, કંપની રજિસ્ટ્રેશન નોંધાવવા અને છેલ્લે ડિવિડન્ડની વેચણી કરવી. જો આપણે કંપની શરૂ કરી છે તો સાત પત્ર વ્યવહાર કરવો, આપણે જરૂર મટીરિયલ માટે સમયસર બધું મળતું રહે એના માટે તો પત્ર વ્યવહાર કરવાનું જરૂરી કાર્ય. બીજું કાર્ય શું હોય છે? તો કે એમને શેર જમતી ફેરબદલી કોઈ શેર ના આપતા નથી ભૈયા, શેર મંગાવવામાં આવે અને શેર ઉપરથી કોઈ હમલા નથી કર્યા, તેને જપ્તી કરવી અને ફેરબદલી કરી ફરીથી શેર બહાર પાડવા. આ પણ કાર્ય કોનું છે? સામાન્ય સેક્રેટરી સભાઓ બોલાવી. આપણે આપણે કેમ કાર્યસૂચિ કોઈ કાર્યક્રમ હોય શું મત આપણે કાર્યસૂચિ કરી, પેલા આપણે સભા બોલાવીએ છીએ, બધા છોકરા જે પાર્ટી સપેટતા હોય ને એને નીતિ નિયમો સમજાવીએ છીએ, સમજાવીએ છીએ. પછી એમ કાર્યસૂચિ આપણે પેલા બેટા તારંગીત છે, બીજું તારું નાટક છે, ત્રીજું તારું કાર્યસૂચિ હતી, તેનાથી કામ કેવું થાય, સફળ થાય, બધાને સમય મર્યાદા અને મિનિટ. તો કંપની છે ત્યાં ઉદાહરણ હતું માત્ર તમને સમજવા માટે, આ ક્યાંય તમારે ઉદાહરણ રાખવાનું નથી, માત્ર સમજવાનું છે. તો એના ઉપરથી કંપનીઓ મોટી મોટી હોય છે, તારા શેર જપ્તીના શેર, ત્યાર પછી સભા નોંધ ક્યારે બોલાવી, એની નોંધ રાખવી, એની મિનિટ્સ તૈયાર કરવી કે કોણે શું કીધું કેવું છે, એ ઉપરાંત એને પત્રકો દસ્તાવેજો એ બધું સાચવવાનું હોય છે અને રજીસ્ટ્રાર જ્યાં કંપની રજીસ્ટ્રાર ત્યાં જરૂર પડે ત્યારે કંપનીના જે જે દસ્તાવેજોની સમક્ષ રજૂ કરવાના અને છેલ્લે એને ડિવિડન્ડની વેચવી. જે શેર લે છે તો શેર રોકે છે તો એના પ્રમાણમાં ડિવિડન્ડની પણ વેચવી કરવાની છે. આ સામાન્ય છે. હવે આવશે ભાઈ ભાઈ, હજી આપણે કંપની સેક્રેટરી ભણીએ છીએ અને કંપની સેક્રેટરીમાં બીજો વિભાગ છે વહીવટી સેક્રેટરી. તેના કાર્ય નીચે વહીવટી સેક્રેટરીએ શું કરવાનું? જો આ એવું મોટું કાર્યક્ષેત્ર છે, આનું કાર્ય સરળ બનાવવા ને બે વિભાગમાં, એક સામાન્ય છે એ સામાન્ય કામો કરશે, વહીવટી છે એ વહીવટને લગતા, એટલે શું કરશે? એક કર્મચારી નિમવાની, નિમણૂક કરવાની. તો આ ક્ષેત્રે કર્મચારીની પસંદગી કરવાની, એ કર્મચારીની પસંદગી વહીવટી સેક્રેટરી કરશે. પછી એના વાટાઘાટો, પૈસાના કઈ કંપની વતી કઈ વાટાઘાટો કે કરારો કરવાના હોય એ વહીવટી સેક્રેટરી કરશે. હિસાબો ઉપર દેખરેખ રાખશે કે દરેક કાર્યક્ષેત્રના હિસાબો બરાબર થાય છે કે નહીં, એ પણ કાર્ય કોણ કરશે? વહીવટી સેક્રેટરી. એ ઉપરાંત સંચાલન મંડળને કંપનીની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન, કંપની પોતાના કાર્યક્ષેત્રને વધારવા, નફો કમાવા જે કઈ નિર્ણયો લે છે તો એમાં એ નિર્ણયોમાં માર્ગદર્શક તરીકે એમનું કાર્ય હશે. અને ત્યાર પછી છે કંપનીના વિવિધ ખાતાઓ પર દેખે, કંપનીના પણ વિવિધ ખાતા હોય એ દરેક ખાતા ઉપર વહીવટી સેક્રેટરી શું કરશે? પોતે દેખરેખ રાખશે. હવે આપણે આવીએ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. અત્યારે દરેક દેશ શું કરે છે? દેશ દેશમાં પોતાના રાજદૂતો રાખે છે. રાજદૂતો એટલે એલચીઓ કહી છે, આપણે કહી છે ને એલચીઓ રાખે, એની નિમણૂક કરે છે, જેમનું કાર્ય પોતાના દેશના હિતોનું રક્ષણ કરવાનું, પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી, જેને આપણે એલચીઓ તરીકે ઓળખીએ છીએ. હવે વિભાગીય સેક્રેટરીમાં આવ્યા હોય તો વિભાગીય સેક્રેટરીમાં પણ જુઓ તમે, પ્રજા વિધાનસભા કે સાંસદ રૂપે છે જે પક્ષ બહુમતી ધરાવતો હોય છે, પક્ષ સરકાર રચે છે કે પ્રધાનમંડળ રચના કરવામાં આવે, જે તે વિભાગને પ્રધાનમંડળ સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે છે તે વહીવટ ચલાવવા માટે અધિકારોની નિમણૂક કરે છે અને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. દરેક વિભાગીય વડા વિભાગીય સેક્રેટરી તરીકે સનદી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગના નીતિ ઘડતર એટલે કે વિભાગનો નીતિ પ્રમાણ એનું કાર્ય જોવાનું, વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવાનું, પ્રમાણિકપણે કરવાનું, કાયદાનું કરવાનું, સંચાલનના નિયમોને અનુસરવું. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી હશે અને ગૃહ વિભાગના, આમાં શું છે બેટા, વિભાગીય સેક્રેટરી અલગ અલગ હોય, શિક્ષણ વિભાગ હોય, ગૃહમંત્રી હોય, પરિવહન હોય, નાણા મંત્રી હોય, તો આને અલગ અલગ વિભાગો હશે, એના નીતિ નિયમો અલગ હશે, નીતિ નિયમો, એના કામ લેવું, કામ સોંપવું, ક્યાંય અડચણો ઉભી થાય તો એને ઉકેલ લાવવો. તો આ રીતે શું કરશે પ્રધાનમંડળ? એકલા કાર્ય નહીં કરે પ્રધાનમંડળ, દરેક ખાતાને અલગ અલગ સોંપી દેશે મંત્રી અને મંત્રીઓ છે એની નીચેના માણસો દ્વારા કામ કરાવશે. કાર્ય વિભાગ રાજદૂત પછી વિભાગ, હવે છેલ્લું આવશે આપણું મંડળના સેક્રેટરી. તો મંડળના સેક્રેટરીમાં ઘણા બધા મંડળો અસ્તિત્વમાં આવ્યા છે. મંડળ એક માનવી સંસ્કૃતિની વિકાસની આગેવું છે, જેમ આગળ વધતી ગઈ તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા, પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આવા મંડળોની જરૂર
અલગ મંડળોને પણ સારી રીતે ચલાવવા માટે મંડળોના સેક્રેટરીઓની નિમણૂક કરવામાં આવી. તો એવા કયા મંડળો છે? વિદ્યાર્થી મંડળ, ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના, મજૂર સંઘના, વેપારી મંડળના અને સરકારી મંડળીના. આ રીતે ઉભા કરવામાં આવે. તો પહેલા જોઈએ આપણે વિદ્યાર્થી મંડળના સેક્રેટરીઓ. શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપતા વિદ્યાર્થીના અધિકારીઓ ક્રિયાવિધિ કરવા, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાના સેક્રેટરી ચૂંટી કાઢે છે, જેથી કરીને એને આપણે જીએસ તરીકે ઓળખીએ છીએ, જનરલ સેક્રેટરી. હવે વિદ્યાર્થી મંડળ છે તો આપણે તો જી નાના છે, તમે ઉચ્ચ કક્ષાએ છે, ઉચ્ચ અભ્યાસ કરી જાઓ છો, કોલેજો અને મહાકોલેજોમાં જાઓ છો, તમે યુનિવર્સિટીઓમાં, ત્યારે વિદ્યાર્થી મંડળની રચના થાય છે. વિદ્યાર્થીઓને હિતમાં લેવાતા પ્રશ્નો છે, આખું વિદ્યાર્થી મંડળનું જૂથ નક્કી ના કરતા સેક્રેટરીની નિમણૂક કરે છે, એમના ઉકેલો લાવે છે, એમની રજૂઆત કરે છે. અને શું કરે છે વિદ્યાર્થી મંડળ છે એ આખું લોકશાહી છે, આથી તે ચૂંટી કાઢે છે સેક્રેટરી. તો આ તો વિદ્યાર્થી મંડળ. હવે આવશે ક્લબના સેક્રેટરી. રમત ગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા સરકાર કરવા બાદ ક્લબની સ્થાપના કરવા, દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ. જો બરાબર આપણી બધી પ્રવૃત્તિઓ છે રમત ગમત અને સાંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, આપણે સ્ટેટ લેવલે હોય છે, નેશનલ લેવલે હોય છે, ક્રિકેટ જગત છે, તો આવા સ્પોર્ટ્સ ક્લબો ગુજરાત બીસીસીઆઈ વગેરે ક્લબના બંધારણ મુજબ એક સેક્રેટરી કરે છે. આપણે ખબર છે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી કોણ હતા? તો ખાલી સૌરભ ગાંગુલી હતા. આપણે એ તરત ખબર પડે તો શું કરે છે તેનું સંચાલન અને નાણાકીય સ્વરૂપ રાખે. ક્રિકેટનું છે બીસીસીઆઈ કે આપણે આખા ક્લબનું બંધારણ કરે છે, એને મેમ્બરમાં આવે છે, ટિકિટ કાઢવામાં છે, સેક્રેટરીનું કાર્ય કરે છે, ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર એને અનુલક્ષીને નિયમોને સંચાલન કરે. પછી આવે છે આપણું શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. હવે દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાના વિશાળ સંકુલો જોવા મળે છે અને આ સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. તો તમને ખબર છે શૈક્ષણિક સાથે રોકાયેલા છો, જ્યાં એનું સંકુલ મોટું હોય ત્યાં લોકો આવા ખાસ કરીને મોટા મોટા સિટીઓમાં શૈક્ષણિક મજૂર સંઘ આવશે. તો દેશના વિવિધ ક્ષેત્રોમાં તમે જો વિચારો દરેક કાર્યમાં મજૂરો કાર્ય કરે છે અને હવે મજૂરો કર્મચારી પોતાના શું કરે છે માનવી સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા માટે મંડળીઓ બનાવે છે અને આ મંડળીઓ બનીને મજૂરો વતીને સેક્રેટરી રાખે. એ સેક્રેટરી શું કરે છે? તો કે આ બધું કરે છે. હવે ભારતમાં એ કેટલી છે હું તમને મજૂર સંઘ, ભારતમાં ઇન્ટુ અને આઈ ટુ એ બે મંડળો આવી રીતે કાર્યરત કરે છે અને પોતાની માંગણીઓ અસરકારક બનાવવા માટે રજૂઆત કરવા માટે આ મંજૂર મંડળે સેક્રેટરીની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ વીવી જોરીના વખતમાં 1922માં અખર ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જો નાના પ્રશ્નો પૂછે છે લિખી કરી નાખજો. કોણ હતું? તો એના લખજો રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વીવી ગીરી. 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારીની સંઘની સ્થાપના. નાના પ્રશ્નો પૂછાય છે. હવે આવશે વેપારી મંડળના સેક્રેટરી. વેપારી મંડળો, ઉત્પાદન મંડળો, સેવા મંડળો પોતાના ધંધા, રોજગારો અને પ્રશ્નોની રજૂઆત અને ઉકેલ લાવવા માટે શું કરે છે? એસોસિએશનોની તૈયાર કરે. આવા વેપારી મોટા મોટા એસોસિએશન હોય છે, એના મંડળોની રચના કરે. હવે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કી જેવા ઘણા મંડળો છે જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળનું સંચાલન કરે. હવે આને એસોસિએશન કરે, મંડળો એક ભેગા થાય છે અને એનું સેક્રેટરી છે ટાઈપ જે કઈ રજૂઆત હોય કે તો એસોસિએશન જે છે લગાવ્યા છે. છેલ્લો પોઈન્ટ છે બેટા આપણા સરકારી મંડળીના કર્મચારીઓ. તો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સરકારી મંડળીઓની રચના કરવામાં આવે. દાખલા તરીકે તમને ખબર જ છે, ઉદાહરણ દાખલા હાઉસિંગ સોસાયટી માટે કોર્પોરેશન, હાઉસિંગ સોસાયટી, શાળા, કોલેજો, અન્ય સંસ્થાઓ, સ્ટાફ ક્રેડિટ કોર્પોરેટ સોસાયટીઓની રચના કરવા, જેમાં સેક્રેટરીની નિમણૂક કરે. આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમો અનુસાર. જો તમે ઓલું જોવો છો કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવો છો, એમાં જો તમને સોસાયટીના એક નિમણૂક કરી છે સેક્રેટરી અને સોસાયટીના નિમણૂક બતાવે છે, તો તમને આ બધું શું છે સિરિયલોમાં, મૂવીમાં જોવા મળ્યું, પણ તમે એનાથી યુઝ નથી હોતા. તમને ખબર છે પણ એ તમને શું છે? તો કે તમને શૈક્ષણિક રીતેની માહિતી નથી. તો આવા સરકારી મંડળોની રચના ક્યાં જ આવી? હાઉસિંગ સોસાયટી, શાળા, કોલેજો બધું હોય છે એના કાર્યોને સારી રીતે અમલાવવા માટે થાય છે. તો આજે આપણા પાઠમાં સેક્રેટરી શું છે, સેક્રેટરી ઓર વ્યાખ્યા, એની પ્રકારો, એના પેટા પ્રકારો અને એમાં એના કાર્યનું
आपने माहिती व्यवस्थित सीखा आशा राखू छू तमने आ पाठ सारी रीते समझाई गयो।